દિશા બદલતા પવનોને મોસમી પવન કહે
ઊંચા કહે છે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવન કહે છે. અરબી ભાષાનો મૂળ શબ્દ મોસમ એટલે કે આ વર્ગી પવનોને મોસમી પવન. આ જે મોસમ શબ્દ છે એ ખરેખર અરબી ભાષાના મોસમ શબ્દ ઉપરથી આવેલો છે. તો આ મૂળ શબ્દ ઉપરથી મોસમી પવનો એવું નામ આપવામાં આવ્યું છે. અને આમ કહી શકાય કે એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર આવા દેશમાં મોસમી આબોહવા અનુભવાતા મુખ્ય દેશ છે જે આપણે કહી આપણા દેશમાં આપણે અનુભવીએ છીએ. મોસમી પ્રવાહનો જે છે એના આધારે આપણા દેશમાં ઋતુ પણ બદલાય છે. આમ જ્યારે એ દિશાનું કંઈ પણ મોસમી પવનો જે દિશામાં જે રીતે પવન ફૂંકાય છે એ રીતે આપણી દેશની આબોહવા એનું ઋતુ ચક્ર બદલાય છે. હવે બીજો આપણે પોઈન્ટ જોઈએ કે ઋતુ પરિવર્તન આપણા દેશની જે આબોહવા છે ઋતુ છે એ કેવી રીતે પરિવર્તન પામે છે. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. તો પૃથ્વીની ધરી 23.5 કોણ નમે અહીંયા જોઈએ આપણે કે 23.5 નમે છે પૃથ્વીની ધરી છે. આપણે પૃથ્વી ગોળ છે બધાને ખબર છે એ કેવી રીતે નમેલી છે એના આધારે ઋતુ ચક્ર બદલાય. કક્ષાની સાથે આપણે જોઈએ છે કે 66.5 અંશનો ખૂણો બનાવે છે અને પૃથ્વીના ધરા ધરી જે નમનને કારણે ઋતુઓ થાય છે. પૃથ્વીની ધરી જેવી રીતે નમતી જાય એવી રીતે સૂર્ય પણ એની અસર કરતો હોય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. તો જે પ્રમાણે પૃથ્વી નમેલી છે એ પ્રમાણે આપણે જોઈએ તો જે સૂર્યપ્રકાશ જ્યાં વધારે પડતો આવે છે ત્યાં ઉનાળો વધારે અને શિયાળામાં જે કે ઠંડી વધારે કેમ અનુભવાય છે કારણ કે સૂર્યપ્રકાશ ત્યાં ઓછો પડે છે એટલા માટે. તેથી આપણને કહી શકાય કે 22 ડિસેમ્બરે જે 22 ડિસેમ્બર છે એમાં સૂર્યના કિરણો મકર ગ્રહ પર લાંબા પડે છે એટલે કે લંબ પડે છે. એટલે આપણે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય. આપણે 22 ડિસેમ્બરનો દિવસ કહીએ કે આ દિવસો સમય એ સમય સુધી રાત્રિ લાંબી શું કરે કારણ કે સૂર્યપ્રકાશ ઓછો પડે. એટલે આપણે જોઈએ છીએ અત્યારે જ્યારે 6:30 થાય ત્યારે ઘોર અંધારા જેવું આપણને અનુભવ થાય છે. કેટલું બધું અંધારું થયું છે કારણ કે સૂર્ય વહેલો આથમી જાય છે. અને જ્યારે 21 જૂને કર્કવૃત પરથી જ્યારે સૂર્યનો લંબ કિરણો ઉત્તરાર્ધ ગોળાર્ધમાં પડતા હોય ત્યારે દિવસ લાંબો બને છે. એટલે આપણે આ 21 જૂને સૌથી લાંબામાં લાંબો દિવસ રાખ્યો છે અને 22 ડિસેમ્બરને સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ તરીકે ઓળખાય છે. આમ જોઈએ તો જે ઋતુ ચક્ર છે એ સૂર્યના કિરણોના આધારે આપણે અનુભવીએ છીએ. ધ્રુવ પરિભ્રમણ અને કક્ષાભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોષક અને રહેઠાણ પર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આવવા લક્ષણો પણ આપે છે. આથી જ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. જે આપણે જાણીએ છીએ કે આ જેવી રીતે ઋતુ બદલાય છે એ પ્રમાણે આપણા રહેઠાણમાં જેમ કે આપણને શિયાળો હોય ત્યારે આપણી રીતે ગરમ ગરમ કંઈ નાસ્તો કરવાનો મન થાય, ગરમ કાકડું ખાવાનું મન થાય, ગરમ ગરમ આપણે પાક ખાવાનું મન થાય છે. જેવી રીતે ખોરાકમાં અસર થાય તેવી જ રીતે આપણા પોશાકમાં પણ ઉનાળામાં આપણે સાવ કોટનના અને સુતરા કપડાં પહેરતા હોય, શિયાળામાં કેવા આપણે ગરમ કપડાંનો ઉપયોગ કરીએ છીએ ને એવી જ રીતે અહીંયા પણ રહેઠાણમાં પણ આપણે ફેરફાર કરીએ છીએ. આપણું જે દરવાજા બંધ કરીને અગિયાર શિયાળમાં પડ્યું રહેવાનું મન થાય પણ જો ઉનાળો આવશે તો બધું ખુલ્લું મૂકે અથવા તો બધા એસી ચાલુ કરીને સુઈ જતા હોય છે. તો આવી રીતે આપણા દેશની આ આબોહવાની અસર આપણા રહેઠાણ, ખોરાક, પોશાકમાં જોવા મળે છે. અને મોસમી આબોહવા ધરાવતા આપણા દેશમાં જે ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના આ મોસમી પવનો ઋતુગત
વ્યાપક અસર કરે છે, મૂળભૂત અસર કરતી જોવા મળે છે. અને દરેક ઋતુમાં હવામાનના આવા લક્ષણો પણ છે. આવા આબોહવાને મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. મોસમી આબોહવા એટલે શું? તો તમારે આ માટે તેને લખવું પડે કે જે મોસમી આબોહવા ધરાવતા દેશો છે એમાં ઋતુ પ્રમાણે દિશા બદલાય અને શિયાળો અને ઉનાળો મોસમી પવનો ઋતુગત હવામાન જ્યારે વ્યાપક અસર કરે છે એવા આવા વાતાવરણ લક્ષણો આપે છે તેને મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. ત્યાર પછી ભારતની આબોહવામાં વિવિધતા એની વાત કરીએ તો ભારતમાં મુખ્યત્વે મધ્ય ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે આપણે જે પ્રમાણે જોયું કે મોસમી આબોહવા કોને કહેવાય, મોસમી પવન કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવી. હવે ભારત છે એની કહી શકાય કે લગભગ મધ્ય ભાગમાંથી જ કર્કવૃત પસાર થાય છે અને તેથી ભારતનો દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધ, કયો ભાગ? દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. તો આ જે વાત કરીએ તો ઘણા બધા ચેન્જીસ આપણા વાતાવરણમાં જોવા મળે છે કે ભારતની ઉત્તરે જે આવેલો લેહ અને દ્રાસનું જે તાપમાન છે એ શિયાળામાં -45 ડિગ્રી, આપણે કહી શકાય કે અત્યારે આપણું તાપમાન નોર્મલી 35 ડિગ્રી સુધી હોય તો આપણે બધું જ અનુભવ કરી શકીએ કે ઠંડી પણ ન લાગે, ગરમી પણ ન લાગે. આવી 30 થી ઉપર જાય તો વધારે પડતી આપણને 40 જેવો આપણા જ્યારે થાય છે ત્યારે ઉનાળાનો અનુભવ થાય, ઉનાળાના તાપ જેવો. અને જ્યારે આપણા અહીંયા આગળ નવેમ્બર ડિસેમ્બરની જે ઠંડી કહીએ ત્યારે આપણે જે -માં તો જતા જ નથી, આપણે ખાલી અહીંયા 7 થી 8 ડિગ્રી હોય તો પણ આપણને બહુ ઠંડીનો અનુભવ થાય છે. તો આ લેહ અને લદાખની વાત કરીએ તો એમાં તો -45 ડિગ્રી સુધીનું તાપમાન જતું હોય છે. તો વિચારો વિદ્યાર્થી મિત્રો ત્યાં આગળ કેટલી ઠંડી હશે, એટલે મતલબ કે ત્યાં તો બરફની જ પરિસ્થિતિ સર્જાતી હોય, એટલે બરફ જ જામી જાય છે. આ વાત અહીંયા આપણે જાણી શકીએ છીએ કે ભારતની લગભગ મધ્ય ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે, એટલા માટે આ બધું ભારતના આ દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાંથી આપણે પસાર થાય છે. તેથી ભારતના જુદા જુદા વિસ્તારોમાં આવેલા સ્થળમાં તાપમાનમાં આટલો મોટો ફેરફાર થાય છે અને જે તફાવત નોંધનીય છે. આપણે જાણીએ છીએ કે ઉત્તરના ભાગમાં વધારે ઠંડી પડવાનું કારણ પણ આ જ છે, કારણ કે હિમાલય જાય હિમાલય ઠંડો એટલા માટે જ થાય છે કારણ કે ઉત્તરમાં આવેલો છે. અને આપણે જાણીએ છીએ કે આ જે ભારતનો દક્ષિણ ભાગ છે ઉષ્ણકટિબંધમાંથી કર્કવૃત પસાર થાય છે, એટલે આ વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે. આમાં આપણે જેને જોઈએ તો ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. દક્ષિણ ભારતનો દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો બરફ હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે, જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે અને ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પ્રસાર થાય છે. તેથી દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. પરિણામે દેશના જુદા જુદા ભાગમાં આવા કેટલાક સ્થળોમાં તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત થાય છે. દાખલા તરીકે આપણે ઉત્તર કાશ્મીરમાં આવેલ લેહ લદાખ છે, દ્રાસનું તાપમાન છે એ -45 ડિગ્રી સુધી નીચું જાય છે. જ્યારે રાજસ્થાનમાં આ જ વસ્તુ જોઈએ તો ગંગા શ્રીનગર અને ગંગા જે શ્રી ગંગાનગર અને અલવાર ખાતે ઉનાળાનું તાપમાન 51 અંશ સુધી આપણે શું કામ એને ઊંચું જોઈ લો, સૌથી વધારે તાપમાન અહીંયા આગળ વધારે ગરમ થાય છે. શું કામ? તો કે આપણે આ કર્કવૃત છે કે એવી રીતે પસાર થાય છે, સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે અને એની આ તાપમાનની અસર અહીંયા જોવા મળે છે. એવી જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજી દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર વરસે છે. ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલો મોસી નરમ પણ 24 કલાક દરમિયાન પડેલ મહત્તમ વરસાદ સ્થળ તરીકે પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિ એ ભયંકર તારાજી સર્જી
જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે મેઘાલયના જે ચેરાપુંજી જંગલોમાં કેટલો વરસાદ પડે છે, તો કે 1200 સેન્ટીમીટર સુધીનો વરસાદ, બા આપણે અહીંયા આગળ કેટલા વરસાદ સુધી વધીને 50ની આડેગાળે આપણો વરસાદ વધારે ને વધારે રહ્યો છે, જ્યારે ઓછામાં ઓછો 8-10 સેન્ટીમીટર જેટલો પડે છે આપણા ગુજરાતની વાત કરીએ તો. પરંતુ મેઘાલયની આ ચેરાપુંજીના જે જંગલો છે ત્યાં વધારે ને વધારે વરસાદ પડવાનું કારણ પણ આ જ છે. આપણી આબોહવા વધારે એમાં ભાગ ભજવે છે, જેમ કે એમાં 16 કિલોમીટર દૂર છે ચેરાપુંજી ગામથી, ત્યાંથી આશરે 16 કિલોમીટર દૂર જે મોસી ગણવામાં આવેલું છે ત્યાં 24 કલાક વરસાદ પડવાના પણ અહીંયા મહત્તમ વરસાદ સ્થળ તરીકે જાણીતું છે, પ્રસિદ્ધ પામ્યું છે. અને આપણા રાજસ્થાન આપણે જોઈએ કે રાજસ્થાનમાં આવેલ જે રણ પ્રદેશ વિસ્તાર છે એમાં સમગ્ર વર્ષ દરમિયાન માત્ર 10-12 સેન્ટીમીટર જો વરસાદ પડ્યો છે, એટલે એમાં વધારે ને વધારે ક્યાંક છે તો પૂરની વિકટ પરિસ્થિતિ આવે છે, તો ક્યાંક છે ઓછામાં ઓછો વરસ અને વધારે વરસાદને કારણે તારાજી સર્જે છે, જ્યારે બીજા એવા પણ પ્રદેશ જોવા મળે છે કે જ્યાં ન વરસાદ ન પડવાથી દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિ આપણા વિરોધી ભાસ વિરુદ્ધ પરિસ્થિતિ આપણે આગા આબોહવાકીય જે સ્થિતિ છે આપણા દેશમાં જોવા મળે છે. ગાજવીજની તોફાનો એટલે કે થંડરસ્ટોર્મ, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશમાં થતી રહે છે, અને આ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આ જોયું કે આબોહવાની વિવિધતા શું છે, તો આપણે ત્યાં ઠંડી ખૂબ જ પડે છે, ત્યાં તડકો એટલે કે ગરમી વધારે પડે છે, જે કે લેહ લદ્દાખ જેવી વાત કરીએ ત્યાં આગળ -45 ડિગ્રી સુધી તાપમાન નીચું જાય છે, તો રાજસ્થાન જેવા આપણે વાત કરી સિંધ ગંગાનગર જેવા વિસ્તારોમાં કહી શકાય કે 51 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન જાય છે, એટલે ત્યાં આગળ વધારે ને વધારે સખત ગરમી અને તડકો પડે છે. તો આ આબોહવાની વિવિધતા જોવા મળે છે. ચેરાપુંજી જેવા મેઘાલય શિલોંગ જેવા એરિયામાં વધારે ને વધારે વરસાદ પડે છે, એટલે કે 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે, તો આપણે જોઈએ છીએ કે રાજસ્થાનના રણ પ્રદેશમાં માત્ર 10-12 સેન્ટીમીટર જેટલો જ વરસાદ પડે છે, તો આવા દુષ્કાળની પણ પરિસ્થિતિ ત્યાં સર્જાય છે. તો આપણા દેશમાં આ વિવિધતા જોવા મળે છે, શું કામ તો કે આબોહવાના કારણે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આ ટોપિક આબોહવાને અસર કરતા પરિબળો છે એ હું તમને આના પછીના વિડીયો દ્વારા સમજાવીશું.